એક બાપુ અહીંયા અમેરિકા આવેલા, આપણા રાજેશભાઈના ગેસ બનેલા. રાજેશભાઈ અમને બધું આ ડિઝનીલેન્ડ બધું ફરવા લઈ જતા હતા. બાપુ કે રાજેશ, મારે આ બધું કઈ નથી જોવું, આ બધું નાના છોકરા મજા આવે. આ મને તારે બતાવવું હોય તો મને અહીંથી કોઈ ગામડા લઈ જાય ને જ્યાં ગાયું ભેંસું હોય ને ફાર્મ હોય ને બધું કેવી રીતે હાચવે ને કેવી રીતે કરે એવું કાંઈક જોવું છે. આ તો એમને લઈ ગયા કોઈ ફાર્મ હાઉસમાં, અને ત્યાં બાપુ એલું ગાય દોવાનું મશીન જોયું. ઘા લે લે કે આ હારા મારું કે આ સાર ટોટા, હા ચાર આંચળે ચડાવી દેવી, મશીન સ્વિચ ચાલુ કરી દીધું એટલે ઓલું આમ આમ ઓટોમેટિક આમ 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 દોવાય અને બોગણા ભરી જાય. કે રાજેશ, મારે આવું મશીન દેશમાં લઈ જવું છે. કે દેશમાં તમારે ભરવાર દોવા ના આવે કે આવે, પણ એમની દાંડીઓ બહુ થઈ ગઈ છે, કોક દી ન આવે ને તો ભોજડીનો છૂટા જ કરી દઉં. આ મશીન ચડાવી દઉં, જો ફાઈ ગયું તો હો મશીન મંગાવી લઉં, બધા નવરા કરી નાખું. એ બાપુ લઈ જાઓ એટલે લઈ જાઓ, હું અપાવું. તો હમણાં $1000 મશીન બાપુને ગિફ્ટ આપ્યું. બાપુ તો મશીન લઈને ગયા. મશીન લઈને બાપુને ગાયને કે ભેંસને લગાવતા પેલા બાપુને એક એવો ગંદો વિચાર આવ્યો કે આમાંનો એક ટોટો જો અહીં લગાવી દેવી તો સાપો વાંચતા વાંચતા મુઠ્ઠીઓ મરાય. એટલે એક ટોટો અહીં લગાવીને ફૂલ છાપ છાપુલીને બાપુ બેસી ગયા. મશીન ચાલુ થઈ ગયું. એક વાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા, મશીન બંધ જ ના થાય ચાલુ. બીજી વાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા, મશીન બંધ જ ના થાય મશીન ચાલુ. ત્રીજી વાર માં તો બાપુને ભેંચો પરસ્યો વળી ગયો, મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા, રાતા પીળા થાય ને રાડું નાખે કે ભોસડીનું બંધ નતું તું, કોઈ બચાવવા બાપલા, કોઈ બચાવવા મરાણા. હવે એવા રૂમમાં અંદર હલવાના હતા, કોઈને અવાજ ના આવે. બાપુ કે ભેંસો મરાણા છે, તમે શું કરવું? તે રાજેશને ફોન કર્યો રાતના. રાજેશભાઈ કે શું થયું બાપુ? કે ભલે તારા વાળું મશીન ભોસડીનું કે ઈ છે ને ગાયને ભેંસને લગાવતા પેલા આવો વિચાર આવ્યો, એક ટોટો અહીં નીચે ચોંટાડીને બેઠો છું અને બે વાર તો પત્યું અને આ મશીન ભોસડીનું બંધ જ થતું. કે આવાનું શું કરવું? કે એટલે આ કે તમે મશીનની પાછળ વાંચો, મેં ઇન્સ્ટ્રક્શન લખેલી છે કે ધીસ મશીન સ્ટોપ્સ ઓટોમેટિકલી આફ્ટર 5 લિટર્સ. એક છોકરાના બાપને ચોટતા જોઈ ગયો. એને ખબર નહીં પડી બાપા શું કરે છે. તેને બાપાને ઇનોસન્ટલી પૂછ્યું કે પપ્પા પપ્પા આ શું કરો છો? બાપાને દુકાન ક્યાં સીધું શીખવાડ્યું હતું કે તારી મમ્મી ગેસ પૂરું છું, કે તારી મમ્મીમાં પેટ્રોલ પૂરું છું. છોકરા કે પપ્પા મમ્મીની એવરેજ ચેક કરાવો, બપોર તો બાજુવાળા અંકલ પૂરી ગયા છે. એક છોકરાના બાપ જોડે રોડ ઉપર ચાલતો ચાલતો જતો હતો, કૂતરો ને કૂતરી ચોંટેલા. નાનો છોકરો 10-12 વર્ષનો. તો છોકરો પપ્પા કે પપ્પા પપ્પા કૂતરો રોડ ઉપર કૂતરીને શું કરે યાર? એને તો કાને ના શીખવાડે કે બેટા કૂતરો છે ને એ કૂતરીને રોડ ઉપર કેવી રીતે ચાલવું એ શીખવાડે છે. છોકરો ગુસ્સે થઈ કે પપ્પા પણ એમાં ચોદવાની ક્યાં જરૂર છે આ બધી? એક બાવો ભીખ માંગતા માંગતા રાનના ઘરમાં ઘૂસી ગયો. હવે એની ખબર નહીં આ રાનનું ઘર છે. તો બધાને ઘેર જઈને બોલે એમ બોલે ભિક્ષાન દેહી માતા, ભિક્ષાન દેહી માતા. એટલે તો રાણ દર્દીને ઘાઘરો ઊંચો કર્યો. એટલે બાવો નીચે જઈને કે ઓહો નહીં માતા, નહીં માતા. પે રાણ કે પૂરે ગાંવ કા માતા હે, તેરા ક્યો નહીં માતા? અમેરિકા એક નંબરનો ચોટકણ્યો દેશ છે. ચોદવાની પહેલી ગોળી વર્લ્ડ લેવલે અહીંયા શોધાયેલી 7 વર્ષ પહેલા વાયગ્રા. નવી નવી વાયગ્રા આવી ત્યાં ઘણા ચોદવો તો ખિસ્સામાં લઈને ફરતા થઈ ગયા. ગમે તો ચાન્સ મળે તો ચડી બે. ન્યુયોર્ક ન્યૂજર્સીમાં એક છોકરાએ એક પુરુષે ખિસ્સામાં 2 વાયગ્રા ને થોડું પરચોરણ લઈને નીકળેલો ટોલ રોડ ઉપર. તો ટોલ બુથ આવ્યો તેને ગાડી ઉભી રાખીને પેલી બાસ્કેટમાં 35 સેન્ટ નાખવાના હતા.
નાખો ગયું તું ઉતળમાં બે વાયગ્રાઈ ગઈ, બેંચો પેલો દંડો ઊંચો થઈ ગયો, બીજી 40 ગાડીઓ ગઈ એની પાછળ. એક મંદિરના કે મસ્જિદના ઓટલા ઉપર બેઠો બેઠો એક જણ દારૂ પીતો હતો, એને જોઈને પેલા પૂજારીએ મોઢું બગાડ્યું, પેલા મુલ્લાએ મોઢું બગાડ્યું કે સ્ટુપિડ, ડુ યુ નો વોટ આર યુ ડુઈંગ, આ જગ્યાએ છો ત્યાં દારૂ પીવાય? તો પેલું જે દારૂ પીતો તેણે મુલ્લાનો કે પૂજારીનો હાથ પકડી તું કરે, હે ખુદા કે બંદે, અરે ખુદા કે બંદે, અગર તાકત હૈ તેરી ઇબાદત મેં તો યે મસ્જિદ કે હિલા કે બતા, અગર તાકત હૈ તેરી ઇબાદત મેં તો યે મંદિર કો હિલા કે બતા, વરના બેઠ મેરે સંગ દો ઘૂંટ પી ઓર મસ્જિદ કો હિલતી દેખ, મંદિર કો હિલતા દેખ. સીધા તારી ભક્તિ જે તાકાત ની આ બે પેગમાં છે, પી બધું હમણાં હલવા માંડી છે. એને દારૂ પર ગાવા માંડ્યો. અને દારૂની એક મજાની વાત કહી દઉં, તમે બધા પીવો છો ને, એ મજાની વસ્તુ છે, આ દારૂમાં ભગવાન છે સાહેબ. એક છોકરી દુકાનમાં બ્રા લેવા ગઈ હતી, પેલા દુકાન વાળાને કહે બ્રા પણ, પેલા કીધું કઈ સાઈઝ, સોરી સાઈઝ ખબર નથી, પણ મૂકો એટલે જોઈને કહી દઉં, એટલે 80 ની, એટલે 36 ની મૂકી, કે ઓ ટુ બિગ, 34 મૂકે કે નાની બતાવો, 32 મૂકે કે નાની બતાવો, 30 ની મૂકે મોટી પડશે, 28 ની મૂકે નાની બતાવો, 26 ની મૂકે કે આ મોટી છે, 24 ની બતાવો, 24 ની મૂકે કે નાની બતાવો. પેલા દુકાનવાળો બોકડે આ શું બેંચો મગજ મારી, એટલે બધી બ્રાનો ઢગલો ખેંચી અને ડ્રોવર ખેંચી અને અંદરથી ક્લેરેસિલની ટ્યુબ કાઢીને કીધું, લે બેબી આ લગાવ છે, ખીલ થયા છે તને મટી જશે, ખીલ થયા છે ને બેન્ચો બ્રા લેવા આવી છું. ને એકવાર આ ભાઈ છે ને જેમના હાથમાં ગ્લાસ છે, આ કાંડ ઉપર આશીષ ને, હા, એ દુકાને જઈને કે પેલી છોકરી કાઉન્ટર ઉપર કે કોન્ડમ આલો, તો પેલી કે કઈ સાઈઝ, ઓ સાઈઝ નથી ખબર, આ ડોન્ટ વરી કે આવો અંદર, અને પાછળ લઈ ગઈને ઘાઘરો ઊંચો કરીને ગાલવા દીધું, અને પેલી આને કીધું 6 ઇંચ, તો કે હા, કે કેટલી આપું, તો કે ડઝન આપ, ડઝન લઈને બહાર નીકળ્યો, બહાર નીકળ્યો ત્યાં પેલો અતલું મળ્યો. નામ તો બધા ખબર પડી જાય. તેણે એને અતુલને કીધું કે અતુલ છું, પેલી દુકાનમાં જબરું છે, તો કે શું, કે આપણે જઈને કઈ કોન્ડા માલ, તો પેલી કે કઈ સાઈઝ, તો આપણે કઈ ખબર નથી, કે અંદર ગાલવા દે, ગલાઈ દે, અને પછી સાઈઝ કાઢીને આપણે જોઈએ એટલી આપે. આ કેલા હું જોઉં, તો આ ગયો, આ જઈને કે કોન્ડમ આપ, કઈ સાઈઝ, સોરી સાઈઝ ખબર નથી, અંદર આવો, ખોલીને ઊંચો કરીને ગાલ્યું આને, પેલી કીધું કે 8 ઇંચ, તો કહેશે કે કેટલી આપું, હા કે લેવી કોને છે બેન્ચો, તો સાઈઝ કઢાવવા આવેલો. હવે જે આવે છે, ધીસ વન ઓફ ધ ટોપ 10, 4 નન મરીને ઉપર ગઈ, 4 નન. એટલે ભગવાન પૂછ્યું, કોણ છો ને અહીંયા કેમ ઉભા છો સ્વર્ગના ગેટ ઉપર? પેલી કે અમે નન છીએ અને અમે મરી ગયા છીએ, એટલે અમે સ્વર્ગમાં આવીશું એવું સમજીને અમે અહીંયા ઉભા છીએ. ભગવાન કે શ્યોર, તમે નન હશો તો તમે સ્વર્ગમાં જશો, પણ સ્વર્ગમાં મારે તમારી કેટેગરી નક્કી કરવા માટે તમને કંઈક પૂછવું પડશે. તમારાથી પૃથ્વી ઉપર તમે નન હતા એ દરમિયાન તમારાથી ખોટું ખરાબ જાણે અજાણે ભૂલી ચૂકે થઈ ગયું હોય તો તમારે મારી પાસે કન્ફેસ કરવું પડશે, અને તમારા કન્ફેશન ઉપર હું તમને સ્વર્ગમાં રૂમ આપીશ, કેટેગરી આપીશ. તો પહેલી નનને પૂછ્યું, તારે કંઈ કન્ફેસ કરવું છે? પેલી કહે, તો કે શું, તમે એકવાર ચર્ચમાં છે ને ફાધરનું લોડું જોઈ લીધેલું. ભગવાન કે આ પાપ તારી આંખથી થયેલું છે, ધ સીન વોઝ મેડ બાય યોર આઈઝ, આ પાપ તારી આંખનું છે, તે પાટલ હોલી વોટરનો પોન્ડ છે, ત્યાં જા અને તારી આંખો ધોઈ નાખના પવિત્ર થઈ જા. પેલી હોલી વોટરના પોન્ડમાં આંખ ધોવા ગઈ. બીજીને પૂછ્યું, તારે કંઈ કન્ફેસ કરું છે? બીજી કહે, કે શું, કે મેં એકવાર ચર્ચમાં ફાધરનું લોડું પકડી લીધેલું, કે આ પાપ પણ તારા હાથથી થયેલું છે, તું હોલી વોટરમાં જઈને તારા હાથ ચોખા ધોઈ નાખ, હાથ પવિત્ર કરી નાખ, તું બી કેટેગરીમાં જા. બીજી હાથ ધોવા કે ત્રીજી ચોથી ઝઘડે, તો ભગવાન કઈ ઝઘડવાનું નહીં, જે પ્રોબ્લેમ અહીં આવીને મને મારી પાસે આવીને કહો. એટલે બે જણીઓ પાસે આવીને, એટલે ચોથી ભગવાને કે, ભગવાન આ ત્રીજી હું ક્યારની કહું છું, કે હવે હોલી વોટરથી જો તું તારી ગાંઠ ધોવાની હોય તો હું એનાથી કોગળા નહીં કરું. બે ભાઈબંધો વાત કરે, બે ભાઈબંધો વાત કરે, એક ભાઈબંધ બીજાને કે તારી બૈરીન ભોસ આડી છે,
એટલે ક્યાં તક આ બધાને બેરા નામ અને તારી બેરી નામ આડી છે. તો કે ચોદ્યા તું કોણ કહેનારો? રાતડો હું ચોદું તને કેવી રીતે ખબર કે તું ચોદ્યા અંધારામાં ચોદે ને અંધારામાં આડીઓ ઉભીઓ લોડું જાય? તો તને કેવી રીતે ખબર પડી આડી છે? કે તારી બહેરી ને ચાલુ પતિ કે ચલ ચલ ચોદું ચાર ઉપરથી કે ભોસડા કહેવાતા હશે આડી છે. પેલો કે ના ઉભી છે? પેલો કે આડી છે ઉભી છે ઝઘડ્યા. એ બોલ લગાય સરહદ. પેલો કે 100 ની સરહદ. કયા બેન છે? ચલ 100 ની સરહદ. પેલા નું કે 100 રૂપિયા ફેંકી દઉં મારે બહેરી ને ભોસતો જોઈશું. કે બોલ ક્યારે આવું? કે કાલે આય. બોલો તો બીજે દડા આવ્યો તારે દાડે વાઇફને પહેલેથી બધી રીતે તૈયાર કરી નાખેલી કે અંદર નીકળ ના પહેરતી મિની સ્કર્ટ પહેરીને ફરજે. પેલી મિની સ્કર્ટ પહેરીને આટા મારે ને પેલા એમ તું હમણાં ખોલીને બતાવી દેશે. પેલા તો ધીરે ને વાઇફને કેમ સાઇન કરી. તો પેલી ઘરમાં ફર્સ્ટ ફ્લોર હતો ને.